હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું જીસીઆરટી પર જીપીએસસી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 7 મિનિટ ધ હિન્દુ એનાલિસિસ જોઈશું. આપ સૌ જાણો છો કે આ લેક્ચરની ખાસિયત એ છે કે સૌ પ્રથમ ધ હિન્દુના આર્ટિકલનું ડિસ્કસ કરીશું, ત્યારબાદ આર્ટિકલ જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યુથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું, ત્યારબાદ આર્ટિકલનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું. તો આજના આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે ધ્યાનથી સમજજો. તો પ્રથમ આર્ટિકલ એ છે કે ભારતની મદદથી બહુપક્ષવાદને જીવિત કરવું. ભારતની મદદથી બહુપક્ષવાદને જીવિત કરવું. તો તમને એવો ક્વેશ્ચન થશે, સર આ બહુપક્ષવાદ એટલે શું છે? તો જ્યારે કોઈ સમસ્યા હોય તો બધા દેશો સાથે મળીને કામ કરે તેના નિરાકરણ માટે તેને બહુપક્ષવાદ કહી શકાય. તો ચાલો આપણે તેનો અર્થ સંદર્ભે જોઈએ. તો ભારત ચીન અને અન્ય દેશો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી શકે છે. તો આર્ટિકલનું સારાંશ એ છે કે ભારત ચીન અને અન્ય દેશો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી શકે છે. તો તમને એવું ક્વેશ્ચન થશે, ચીન અને અન્ય દેશો વચ્ચે હાલ કેવી સ્થિતિ સર્જાય છે? તો આપ સૌ જાણો છો તો ચીનના કોરોના વાયરસને કારણે તો ચીનમાં વિશ્વમાં ચીન પ્રત્યે વિશ્વસનીયતાની લાગણી સર્જાય છે. તો તેના કારણે ભારત ચીન અને અન્ય દેશો વચ્ચે સેતુના ભૂમિકા ભજવી શકે છે, સાંઠગાંઠમાં મદદ કરી શકે છે. તો આ આર્ટિકલ જીપીએસસી મેન્સમાં કેવી રીતે ઇમ્પોર્ટન્ટ બને? તો બહુપક્ષવાદ આજે કેમ સંકટમાં છે તે ચર્ચા કરો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બહુપક્ષવાદ આજે કેમ સંકટમાં છે ચર્ચા કરો, ને ભારતની વૈશ્વિક નેતૃત્વ ભૂમિકા માટે ભારતીય સમાજ કેટલો તૈયાર છે? તો આપ સૌ જાણો છો કે ભારતની વૈશ્વિક નેતૃત્વ ભૂમિકા, તો આજે ગ્લોબલ લીડર બનવા માટે ભારતીય સમાજ કેટલો તૈયાર છે? તો આપણે જોયો છે કોરોના સંકટ દરમિયાન ભારતે વિશ્વના દેશોને દવા આપી મદદ કરી રહ્યા છે વિશ્વના દેશોને, પછી આ રીતે સેતુની પણ ભૂમિકા ભજવી શકે છે. તો આ રીતે, પરંતુ એ માટે ભારતનો સમાજ તૈયાર છે? તો તૈયાર છે તો કેટલા અંશે તૈયાર છે અને શું રિફોર્મ લાવવાની જરૂરિયાત છે તે આર્ટિકલમાં ચર્ચા કરવામાં આવેલી છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ બહુપક્ષવાદ એટલે શું. તો જ્યારે ઘણા દેશો કોઈ સમસ્યાના સમાધાન માટે એકસાથે કાર્ય કરે છે તેને બહુપક્ષવાદ કહે છે. મેં તમને સમજાવ્યું હતું, ધારો કે અત્યારે કોરોના સંકટ છે તો બધા દેશો એકસાથે મળીને કામ કરે તો તેને આપણે બહુપક્ષવાદ કહી શકીએ. વર્તમાન કોરોના જનિત આર્થિક સંકટ અને સામાજિક સંકટને કારણે બહુપક્ષવાદ નબળો પડ્યો છે. અત્યારે કેવી ઘટના સર્જાઈ રહી છે? તો દરેક દેશો પોતાની રીતે સ્વાર્થી થઈ રહ્યા છે, પરસ્પર સહકાર નથી કરી રહ્યા હાલના સમય. ત્યારે વર્તમાન કોરોના જનિત આર્થિક સંકટ અને સામાજિક સંકટને કારણે બહુપક્ષવાદ નબળો પડ્યો છે. તો હવે બહુપક્ષવાદ આજે કેમ સંકટમાં છે તેના બહુ જ મસ્ત કારણ આપેલા છે. તો કોરોના સંકટ આપ સૌ જાણો છો, પછી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં વાતચીત વિવાદમાં નિરાકરણ તંત્રનો અભાવ અને પારદર્શિકતાનો અભાવ છે. તો હાલ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પ્રત્યે બધાને ખૂબ જ નારાજગી છે, કેમ કે પેટન્ટ કાનૂન આપ સૌ જાણો છો, તો પેટન્ટ કાનૂનમાં પણ સુધાર લાવવાની જરૂરી છે. તેના કારણે વેક્સિન બનાવવામાં ખૂબ જ લાંબો સમય જઈ રહ્યો છે. કદાચ કોઈ દેશ વેક્સિન બનાવી દે ને જો એનું પેટન્ટ કરી રહે તો દરેક દેશ માટે એ વેક્સિનની ઉપલબ્ધતા પર પણ ક્વેશ્ચન માર્ક અત્યારે લાગી રહ્યો છે. તો એ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પર પ્રશ્ન આપ સૌ જાણો છો, લોકોની એવી દલીલ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી બીજી સંસ્થા બનાવવી જોઈએ જે બધાના હિત માટે કાર્ય કરે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને એક સ્વાર્થી ઓર્ગેનાઇઝેશન કહ્યું છે જે અમીરો દેશોને જ લાભ કરતા છે. યુએનની પ્રાસંગિકતા, તો યુએનની પ્રાસંગિકતા પર સવાલ ક્વેશ્ચન થઈ ગયો છે. યુએને આટલું બધું વૈશ્વિક સંકટ ચાલી રહ્યું છે તો યુએને પોતાની જે વૈશ્વિક ભૂમિકા ભજવવી જોઈએ એ ભૂમિકા ભજવવામાં અસફળ રહ્યું છે. ને ચીનની કોરોના કૂટનીતિ, તો ચીનની કોરોના કૂટનીતિ, તો ચીન પોતે વાયરસ ફેલાવ્યો હોવા છતાં, ચીનમાંથી ફેલાવ્યો હોવા છતાં પણ તે પોતાની કૂટનીતિનો ઉપયોગ કરીને બીજા દેશને તેમના અંડર લાવવાની કોશિશ કરી છે. જેમ કે તમે આપ સૌ જાણો કે બીજા દેશના કંપનીના શેર અને બોન્ડમાં તે રોકાણ કરી રહ્યું છે. હવે ભારત કેમ બહુપક્ષવાદ માટે ભૂમિકા ભજવી શકે? હવે આપણે આગળ જો આર્ટિકલ કયો લેખક એટલું મસ્ત રીતે સમજાવ્યું છે ને, તો પહેલાં બહુપક્ષવાદ કેમ નબળું પડ્યું છે એના કારણ બતાવે, હવે ભારત કેવી રીતના વિશ્વના દેશો અને ચીન વચ્ચે સેતુની ભૂમિકા ભજવી શકે. ભારતમાં એવી અંદર લાક્ષણિકતા હોવી જોઈએ, કોઈ દેશ ત્યારે તો બહુપક્ષવાદ અથવા કોઈ જગ્યાએ ભૂમિકા ભજવી શકે એની અંદર એવા ગુણો હોય તો જ કોઈ લોકો તેમને બોલાવે. તો એટલા માટે ભારતની અંદર અમુક ગુણો રહેલા છે. તો બહુ
સરળતાવાદ સંસ્કૃતિ તો આપ સૌ જાણો છો તો ભારતમાં ભિન્ન ભિન્ન જાતિ ધર્મ અને સંસ્કૃતિના લોકો ભારતમાં વસવાટ કરે છે. પછી ભારત એક લોકતાંત્રિક દેશ છે, ભારત આ ઉદારતાવાદ દેશ છે ને વૈશ્વિક મૂલ્ય શૃંખલાનું કેન્દ્ર છે. તો ભારત વિશ્વની જલ્દી ઝડપથી ઇકોનોમી છે, ઝડપથી વિકાસ પામતી ઇકોનોમી છે, તેના કારણે પણ ભારત બહુપક્ષવાદ માટે ભૂમિકા ભજવી શકે છે. આમ ભારત વિશ્વના દેશો અને ચાઇના વચ્ચે સેતુની ભૂમિકા ભજવીને બહુપક્ષવાદને જીવિત કરી શકે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ, તમને જીપીએસસી મેન્સમાં ખૂબ જ કામ આવી શકે છે. તો કોરોના સંકટ અને કન્સોલ બોન્ડ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. કોરોના સંકટ અને કન્સોલ બોન્ડ આ એક પ્રકારના બોન્ડ છે, તમે આગળ સમજી શકો છો. તો જીપીએસસી મેન્સમાં આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે અર્થવ્યવસ્થાની મહામારી સમયે કન્સોલ બોન્ડ રામબાણ ઇલાજ છે, ચર્ચા કરો. તો અર્થવ્યવસ્થાની મહામારી, તો હાલ કોરોના સંકટ આવેલું છે તે વખતે ગવર્મેન્ટે કન્સોલ બોન્ડ બહાર પાડવા જોઈએ, તે આ સમસ્યાનો રામબાણ ઇલાજ છે. તો કન્સોલ બોન્ડ શું છે, તમને એવું ક્વેશ્ચન થશે. તો આ એક પ્રકારના બોન્ડ છે જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આની તમને એવું કહેશે, આની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો હશે ને, તો હા, પહેલા પ્રથમ વિશ્વયુદ્ધ પછી પોતાની અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે ઇંગ્લેન્ડે કન્સોલ બોન્ડ બહાર પાડ્યા હતા. આપ સૌ જાણો છો પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડની ઇકોનોમી ખૂબ જ તરીએ આવી ગઈ હતી, તો તેને પુનઃસ્થાપિત કરવા માટે ઇંગ્લેન્ડમાં કન્સોલ બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. તો કન્સોલ બોન્ડ બહાર પાડવાના ફાયદા શું છે, તો તેને ઇન્વેસ્ટરને કોઈ રિસ્ક હોતું નથી. તેમના નિશ્ચિત પ્રમાણમાં ઇન્વેસ્ટર જે બોન્ડમાં પૈસા રોકે તો તેમના નિશ્ચિત પ્રમાણમાં 5% અથવા 10% જે પ્રોફિટ મળતો હોય તેમને મળે છે. અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે ઉપયોગી છે. હવે આ લેખકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કમ્પેરિઝન કરી છે. તાજેતરમાં ગવર્મેન્ટ પીએમ કેર્સ લાવ્યા છે, જેમાં જે લોકોને અનુદાન કરવું હોય, કોરોના સંકટ માટે મદદ કરવી હોય તે કરી શકે છે, પરંતુ તે કન્સોલ બોન્ડ સ્થાપવાની વાત કરી છે. કન્સોલ બોન્ડને પીએમ કેર્સ કરતાં ઉચ્ચ બતાવ્યું છે લેખકે. તો આપ સૌ જાણશો કેમ ઉચ્ચ છે, તો ગવર્મેન્ટને મળતું અનુદાન છે આ એક બોન્ડ છે, તે આરટીઆઈ અંતર્ગત આવતું નથી, આરટીઆઈ અંતર્ગત આવે છે ને માત્ર અમીર લોકો અને કેટલાક મધ્યમ વર્ગના લોકો જ અનુદાન આપે છે. તો આપ સૌ જાણો છો તો પીએમ કેર્સમાં સૌથી વધુ અનુદાન જે એકદમ ધનિક લોકો હોય, ઉદ્યોગપતિ હોય, અથવા કેટલાક ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો જ દાન આપે છે. તો આનાથી રિટર્ન કંઈ મળવાનું નથી, આપણે દાન આપી દીધું બસ, પછી આપણે ખાલી દેશને સેવા કરી રહ્યા છીએ એવી આપણા મનમાં ભાવના છે, એટલા માટે આપણે દાન આપ્યું, પણ એના બદલામાં રિટર્ન મળશે ને, તો એનાથી કોણ લોકો હેલ્પ કરશે, જેની જોડે આમ ઇકોનોમિકલ પાવરફુલ હોય તે જ વ્યક્તિ હેલ્પ કરશે. પરંતુ કન્સોલ બોન્ડમાં દેશના બધા લોકોની ભાગીદારી રહેશે, કેમ કે ધારો કે કેટલાક લોકો એવું હોય છે કે તે દેશને મદદ તો કરવા માગતા હોય છે પરંતુ એમના જોડે પૂરતા પ્રમાણમાં પૈસા નથી હોતા, તો તે કન્સોલ બોન્ડ ખરીદી શકે છે. એના કારણે ભવિષ્યમાં એના 5% વ્યાજ મળશે, તો તેના કારણે ફાયદો જોઈને રોકાણ કરશે. તે એ રીતે પણ ઇકોનોમીને ફરી ઊભી કરી શકાય છે, પુનઃસ્થાપિત કરી શકાય છે. હવે બ્લેમ ગેમ, આ ખૂબ જ મસ્ત આર્ટિકલ છે, એથિક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી બેસ્ટ આર્ટિકલ છે આજના ધ હિન્દુ લેક્ચરમાં. તો બ્લેમ ગેમ, આરોપ લગાવવાનો ખેલ, તો દુનિયાનામાં કોરોનાની મહામારી સામે લડવા પરસ્પર વધુ સહયોગની આવશ્યકતા છે. તો આ બહુ જ મસ્ત લખ્યું છે. આજે શું થઈ રહ્યું છે, લોકો એકબીજા પર બ્લેમ કરી રહ્યા છે કે તમે આ કોરોના ફેલાવ્યો, તમે પૂરતા પ્રમાણમાં જાણકારી ના આપી તેના કારણે અમારા દેશમાં ફેલાઈ ગયો. તો એ હવે બ્લેમ ગેમ ભૂલી જાઓ, થઈ ગયું છે, કોરોના સંકટ વિશ્વ સમક્ષ આવી ગયું છે, તો આવી ગયું છે, હવે તો હવે તેને ઉપાય શોધવાનું તમે પ્રયત્ન કરો, પરસ્પર સહકારની ભાવના કેળવો, તે આર્ટિકલમાં કીધેલું છે. તો જીપીએસસી મેન્સ માટે શું ઇમ્પોર્ટન્ટ છે, વ્યક્તિ માટે જે સર્વશ્રેષ્ઠ છે તે જરૂરી નથી સમાજ માટે પણ સર્વશ્રેષ્ઠ હોય, તો આના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આર્ટિકલમાં આપ્યા છે. વ્યક્તિ માટે જે સર્વશ્રેષ્ઠ છે તો તે જરૂરી નથી સમાજ માટે પણ સર્વશ્રેષ્ઠ હોય. તો ધારો કે કોઈ એ ટ્રમ્પનું બહુ જ મસ્ત એક્ઝામ્પલ આપેલું છે નીચે, તો આપણે નીચે સમજીશું. તો પ્રમુખ તથ્ય, તો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વ્યક્તિગત હિત માટે ચાઇના પર આરોપ લગાવે છે. તો આર્ટિકલમાં લેખકે બહુ જ મસ્ત વાત કરી છે,
ડોનાલ્ડ ટ્રમ્પ છે પોતાને હવે એમના આગામી ચૂંટણી આવી છે તો ચૂંટણી જીતવા માટે ચાઇના પર આરોપ લગાવે છે તો ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિગત હિત ચૂંટણી જીતવી છે પરંતુ સામૂહિક પરસ્પર દેશો સહકાર સાધીને કોરોનાની રસી શોધવી જોઈએ તો એકદમ પરસ્પર વિરુદ્ધ છે તો ડોનાલ્ડ ટ્રમ્પ વ્યક્તિગત હિત ઉપર વધુ ભાર આપી રહ્યા છે સામૂહિક રીતે એમની સામૂહિક હિત શું છે કોરોનાની રસી શોધવી તો તાજેતરમાં અમેરિકા યુએસએ જે ચીન છે મોટા મોટા જે દેશો છે ભારત જેવા તો પરસ્પર સહકાર કરીને તરતના તરત વેક્સિન શોધવી જોઈએ તો પરસ્પર બ્લેમ કરવાનું છોડી દેવું જોઈએ આનો શું પ્રભાવ પડશે તો આનો પ્રભાવ એ થશે ફરી ટ્રેડ વાર સ્ટાર્ટ થશે વધુ યુએસએ ચાઇનાના સંબંધ ખરાબ થશે અને ટેકનોલોજીકલ વાર થવાની સંભાવના છે હવે ભૂમંડલીકરણનો ભારતની સંસ્કૃતિ પર પડતો પ્રભાવ ચોથો આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભૂમંડલીકરણ વૈશ્વિકીકરણનો ભારતની સંસ્કૃતિ પર પડતો પ્રભાવ તો સૌપ્રથમ જાણીએ વૈશ્વિકીકરણ શું છે તો ભૂમંડલીકરણ વિશ્વગ્રામની સંકલ્પના સાથે જોડાયેલું છે વિશ્વ એક જ ગામ છે પરસ્પર કોઈ સીમા નથી સામાન્ય રીતે ભૂમંડલીકરણનો અર્થ એ થાય છે કે સંપૂર્ણ વિશ્વ અને સમગ્ર માનવતા વચ્ચે આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન હવે આ ડાયાગ્રામ દ્વારા બહુ જ મસ્ત વ્યાખ્યા સમજાવી છે ભૂમંડલીકરણ એટલે આ જુદા જુદા દેશો છે એમની વચ્ચે આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય તેને ભૂમંડલીકરણ કહી શકીએ ભૂમંડલીકરણની ભારતીય સમાજ પર શું અસર થઈ છે તો બજારની સંસ્કૃતિ વિકસી છે તમે આપ સૌ જાણો છો એલપીજી રિફોર્મ આવ્યા પછી એક મૂડીવાદની સ્થિતિ સર્જાઈ છે તો તેમાં નફાખોરી જ મુખ્ય ઉદ્દેશ હોય છે ખાનપાનમાં બદલાવ આવે છે તો આપ સૌ જાણો છો કે રક્ષાબંધનમાં પહેલાં મીઠાઈ આપવાને બદલે હવે ચોકલેટ આપીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે હાલ બર્ગર અને પીઝાનો ક્રેઝ આવે છે પહેરવેશમાં પણ બદલાવ આવ્યો છે ઇંગ્લિશ બોલતી એક પેઢીનો ઉદ્ભવ થયો છે મહિલાઓને પૂરતા પ્રમાણમાં અવસરની ઉપલબ્ધતા ખૂબ જ પોઝિટિવ પાસું છે તો મહિલાનું સશક્તિકરણ થઈ રહ્યું છે અને સંયુક્ત કુટુંબની પરિકલ્પનાનો અંત થઈ રહ્યો છે એ આપ સૌ જાણો છો નોકરી માટે એ ગામડામાંથી શહેરમાં જવું પડતું હોય છે તેના કારણે જે સંયુક્ત કુટુંબ છે તેની પરિકલ્પનાનો અંત થઈ રહ્યો છે અને સંચાર ક્રાંતિનો ઝડપથી વિસ્તાર જેના કારણે જાગૃતતામાં પણ વધારો થયો છે તો આમાં અમુક પોઝિટિવ પાસા પણ છે અને અમુક નેગેટિવ પાસા પણ છે તો તમને આ જીપીએસસી મેન્સ અથવા કોઈ એસે લખવામાં આ પોઈન્ટ ખૂબ જ કામ આવી શકે છે તો ચાલો મિત્રો આ રીતે આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ તો ધ હિન્દુ લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે આ આર્ટિકલ તમે કેવી રીતે વાંચવું તમે ભવિષ્યમાં કોઈ પણ બુક વાંચતા હોય ગુજરાતી પાક્ષિક તો ગુજરાતી પાક્ષિકનો ઉપયોગ જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતે કરવો તો આનાથી તમને આઈડિયા આવી જશે જીપીએસસી મેન્સ કેવી રીતે ક્વેશ્ચન પૂછી શકે છે તેના કેવી રીતે હેન્ડલ કરી શકો છો ના આ એકલું જીપીએસસી મેન્સના સ્ટુડન્ટ માટે નથી જીપીએસસી પ્રિલિમિનરી અને જે ક્લાસ થ્રીના સ્ટુડન્ટ છે એમના માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જો તમે ગોખવાનું રાખશો તો તમે લોંગ ટર્મ યાદ નહીં રાખી શકો જો તમે સંપૂર્ણ ઘટનાને સમજશો તો તમને આરામથી યાદ રાખી શકશો સૌપ્રથમ તમને ભૂમંડલીકરણ જે શું છે તે ખ્યાલ ના હોય તો પછી તમે એલપીજી રિફોર્મ વિશે ડેટા ગોખશો તો તમે થોડા ટાઈમમાં ભૂલી જશો તો એ માટે તમે કોન્સેપ્ટ વાઇઝ સમજવાની કોશિશ કરો તો આ રીતે આ તમને લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે તો ગુજરાતમાં એકમાત્ર ચેનલ છે જે જીપીએસસી પ્રિલિમિનરી સાથે જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તે જ રીતે ચલાવે છે અમે મેન્સ અને પ્રિલિમની તૈયારી અલગ અલગ હોઈ જ ના શકે બંને પેરેલલ ચાલવી જોઈએ તો આ મારો એક બહુ જ મસ્ત પ્રયાસ છે તો આપ સૌ આપ બધા બહુ વધુમાં વધુ લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો તમને આ લેક્ચર કેવો લાગ્યો તે પણ અમને જણાવજો જેથી અમે ભવિષ્યમાં ઇમ્પ્રૂવ કરી શકીએ જય હિન્દ જય ભારત